કનક, તો હવે આગળ શું? આગળ હવે મારો વિચાર તો બે છોકરાનો છે, તારો કહી દે. હો, હું ઘર મૂકીને આવી છું ને, એની વાત કરું છું. હા તો લગ્ન પણ કરશું ને, હવે ઘર મૂક્યું છે તો, ને લગ્ન થશે તો છોકરા પણ થશે કે નહીં? હું આગળનું પ્લાન કરું છું, પંચવર્ષીય યોજના. પણ આપણે અત્યારે પંચવર્ષીય યોજનામાં નહીં, અત્યારે પ્રેઝન્ટમાં ધ્યાન આપીએ. જો મારી ઈચ્છા છે કે આપણે સાદાઈથી લગ્ન કરીએ અને કોર્ટમાં રજીસ્ટર કરીએ. શું કામ સાદાઈથી લગ્ન કરવા છે? હું ઘર મૂકીને આવી છું તમારા મમ્મી માટે. હું તો તારા માટે કહેતો હતો, કારણ કે તારા પરિવારમાંથી કોઈ હાજર નહીં હોય તો તને અનકમ્ફર્ટેબલ લાગે કે મારો પરિવાર હશે ને તારો પરિવાર. મમ્મી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. બેસો બેસો ને, બેસો ને, તમે ઊભા શું કામ છો? પ્લીઝ પ્લીઝ આંટી, પ્લીઝ પ્લીઝ બેસો ને. હા જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા છે ને? હા બેટા, સારા છે. મમ્મી, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, એટલે મહેરબાની કરીને તું વચ્ચે નહીં બોલતી. બોલો ને આંટી, તમે અચાનક અહીંયા, અને તમને એડ્રેસ તે આપેલું હતું? કઈ ને, આવો આવો. ગોતવાથી તો ભગવાને મળી જાય ને બેટા, તો પછી આ ઘર શોધવું એટલી મોટી વાત તો છે જ નહીં. ના, સારું કર્યું તમે આવ્યા. મમ્મી પપ્પા બહાર ગયા છે, હમણાં આવે એટલે તમને મળાવી દઉં. આપણે લગ્ન, મારે તમારું જ કામ હતું. મારું કામ? હા હા બોલો ને. જે ઘરેથી દીકરી ભાગી ગઈ હોય અને એ દીકરીની માં તમારી સુધી શું કામ આવી હશે, એવો વિચાર કરતા હશો ને તમે? અને કદાચ તમને તો મનમાં એમ જ હશે કે માની ગયા છે અને ધામધૂમથી લગ્ન માટે જ આવ્યા હશે. પણ ના, તમે ખોટું વિચારો છો. હું ધામધૂમથી લગ્ન કરાવવા માટે નહીં, પણ બસ એ જોવા માટે આવી હતી કે મારી દીકરીમાં જેમ લાગણી નામની કોઈ ચીજ નથી, એમ તમારામાં પણ કોઈ પ્રત્યે લાગણી નથી, કે પછી હું જે વિચાર કરું છું એ ખોટો કરું છું? ના આંટી, એવું કઈ છે જ નહીં. અને તમે એવું શું કામ વિચારો છો? લાગણી ન હોત તો હું દામિનીને પ્રેમ થોડો કરતો હોત, અને એને પ્રેમ કરું છું એટલે જ તો અહીં લઈને આવ્યો છું. તો પછી કાલ સવારે તમારું અને દામિનીનું સંતાન થશે, એ ઘર છોડીને ભાગી જશે તમને કીધા વગર, તો એ તમને ગમશે? પણ હું એવા સંજોગો ઊભા નહીં થવા દઉં ને આંટી. તમારા ઘરનું વાતાવરણ જોયું છે, હવે તમારી મોટી દીકરી લગ્ન નથી કરતી તો એમાં દામિનીનો શું વાંક, મારો શું વાંક? અમે કેટલા સમયથી તમને કહેવાની રાહ જોતા હતા, પણ એ સમય આવતો જ નથી. બેટા, પ્રેમ કરી લેવો અને એ પછી લગ્ન કરી લેવા, ત્યાં તો પ્રેમ માટે પૂર્ણ વિરામ મુકાઈ જાય ને. અરે, પ્રેમ તો રાહ જોવે ને, કે ક્યારે એની મોટી દીકરીના લગ્ન થશે. તમે એવું વિચારી જ કેમ લીધું કે એ લગ્ન નહીં કરે? કેટલી રાહ જોવે મમ્મી? હું તારી સાથે વાત નથી કરતી ને, પણ હું બોલું છું ને. મારે જેના વિચાર જાણવાના છે ને, એના વિચાર જાણવા માટે આવી છું, અને જો તારે વચ્ચે બોલવું હોય તો હું અહીંયાથી જતી રહું. જુઓ આંટી, દામિનીનો કોઈ વાંક નથી, અને વાંક જોવા છે તો કોઈનો જ નથી. સંજોગો જેવા ઊભા થયા હતા, મારા ઘરમાંથી લગ્ન માટે બહુ જ પ્રેશર કરતા હતા. કેટલાય સમયથી હું દામિનીને કહેતો હતો કે તું કઈ રસ્તો કાઢ, ઘરમાં વાત કર કે આપણા લગ્ન પોસિબલ. તમારી ભૂલ નથી દેખાતી? તમે તમારા મમ્મી પપ્પાને લઈને એક પણ વખત મારા ઘરે આવવાની કોશિશ કરી? એક પણ વખત તમે મને ઘરે આવીને મળવાની કોશિશ કરી? જો છોકરો સારો હોત તો મારે બંને દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવાના જ છે. મને દામિનીએ ના પાડી હતી ઘરે આવવાની. ના પાડી એટલે તમે માની ગયા? અરે, એમ તો મેં પણ એને ઘરેથી ભાગવાની ના પાડી હતી, એમ છતાં એ ભાગી ને. અરે પણ ના પાડવા છતાં હું મમ્મી પપ્પાને કયા મોઢે લઈને આવું? અને આવ્યા પછી જો કંઈ ઊંચ નીચ થાય, કંઈ અપમાન થાય, તમારી દીકરી દીકરો કંઈ બોલી જાય, તો પછી સંબંધો કાયમી માટે બગડી જાય. તમને તમારા મા બાપની ચિંતા હતી ને, કંઈક ઊંચ નીચ થાય, મારી દીકરી કે મારો દીકરો કે કંઈક બોલી જાય, તો તમે તો મારી દીકરીને જ ઉપાડીને તમારા ઘરે લઈ આવ્યા. આ સમાજમાં કંઈ ઊંચું માથું કરીને મને રહેવા ન દીધી, અને એવી દીકરીને કે જેની ઉપર એના બાપની છત્ર છાયા નથી. એક માએ એના ત્રણ સંતાનોને ઉછેરીને મોટા કર્યા છે. એક વખત રોનક તમે ઘરે આવ્યા હોત અને એક દીકરા તરીકે મારી સાથે વાત કરી હોત ને, તો હું એક માં તરીકે મારી દામિનીનો હસતા હસતા હાથ તમારા હાથમાં આપી દેત. કઈ રીતે આપત? ને પછી કહેત ને કે આ સમાજ શું કહેશે, મોટી દીકરી હજુ ઘરમાં છે,
અને નાની દીકરીના કેમ લગ્ન કરાવું? હા ડરથી જ મેં ના પાડી હતી કે તમારા લોકોએ ઘરે આવવાની જરૂર નથી, અને એ જ થયું ને અંતે. મારે મારો ફેસલો જાતે જ લેવો પડ્યો, અને આ પહેલી વાર એવું બન્યું છે કે મેં મારો નિર્ણય જાતે લીધો હોય. બાકી તો તમે લોકો જેમ નચાવતા હતા ને મારે એમ જ નાચવું પડતું હતું. એક મિનિટ, તમે નહીં, તમારી મોટી દીકરી જેમ કે એને એમ જ કરવું પડતું હતું. પરિવારના સભ્યો કોઈ પણ વસ્તુ કંઈ કહેતા હોય અને એને જો નાચવું લાગતું હોય ને તો ખરેખર આપણા સમાજમાં રહેતા જ નથી. એમ તો રોનક, તમને પણ તમારા મમ્મી પપ્પા ક્યારેક કંઈક કહેતા હશે, કંઈક સમજાવવાની કોશિશ કરતા હશે? એનો મતલબ સીધે સીધો એવો તો થતો જ નથી ને કે તમારા મમ્મી પપ્પા તમને એની આંગળી ઉપર નચાવવા માંગે છે? કોઈ મા બાપ, કોઈ મોટી બેન કે કોઈ ભાઈ પોતાની બેન કે પોતાની દીકરીને નચાવવા નથી માંગતા, પણ સમાજની સામે પોતાની આબરૂ બચાવવા માટે બસ એક સાચી દિશા બતાવવા માંગતા હોય છે. પણ તને તો તારી દિશા દેખાઈ ગઈ છે ને, એટલે બસ તું તારી દુનિયામાં ખુશ રહે. ખુશ રહીશ મમ્મી, કારણ કે મેં છે ને મારું વિચાર્યું છે, અને તમે લોકો તમારું વિચારતા. પહેલેથી જ, આજથી નહીં, જ્યારથી તારા પપ્પાની ગેરહાજરી થઈ ને ત્યારથી તે ખાલી તારા એકનું જ વિચાર્યું છે, અને જે છોકરીએ બધાનું વિચાર્યું ને એ તમારા લોકો સામે ખરાબ થઈ ગઈ છે. બસ આંટી, બસ જુઓ, કદાચ અમારો રસ્તો ખોટો હોઈ શકે, પણ મારો અને દામિનીનો પ્રેમ સાચો છે. હવે તમારે માનવું કે ન માનવું એ હું તમારા પર છોડું છું. સરનામું મળી ગયું હતું, પણ હવે આ સરનામું મારે ભૂલી જવું પડશે. ખુશ રહેજો તમે. આંટી, તમે કોઈ જરૂર નથી. તમે ક્યાં ગયા હતા? ઘરમાં ક્યારનો શોધતો હતો તમને? હું દામિનીને મળવા ગઈ હતી. દામિનીને મળવા? મળ્યા આવ્યા? શું કીધું એને? બસ એ કોઈનું વિચારી શકે એમ છે જ નહીં ને, એણે પોતાની જિંદગીનો ફેસલો લઈ લીધો છે, અને હવે પીછેહટ કરવા પણ નથી માંગતી. હા બરાબર છે, હવે જો એવું જ ઈચ્છતી હોય તો રહેવા દો એની રીતે. બીજું શું, તમે શું કર્યું? એ જ જે તું ચાહતો હતો, ભાગી જાય, બસ એ લગ્ન કરી લે, આ જ વિચાર્યું હતું ને તે. હું એના ઘરે બસ એ બંને ખુશ રહે ને એવું કહીને નીકળી ગઈ છું, અને છેલ્લી ને પહેલી વાર મેં દામિનીનું મોઢું જોઈ લીધું છે. આજ પછી મારે અને દામિનીને કોઈ સંબંધ નથી. તો મી હું પણ તમને એક વાત કહી દઉં કે હું પણ જાઉં છું. ક્યાં જાય છે તું? જુઓ, મારી વાઈફનો ફોન આવ્યો હતો અને એ કહેતી હતી. શું કહેતી હતી? કે તમે મારી સાથે રહેવા માટે આવી જાઓ, નહીં તો હું તમારા ઉપર કેસ કરીશ. કેસ? કે હું એને ઘરમાં રાખવા નથી માંગતો અને મારપીટ કરતો હતો ને બીજા ઘણા બધા આરોપ લગાવી શકે એમ છે મારી પર. એટલે તું આ ઘર છોડીને જાય છે? હું મને છોડીને જાય છે? તારી મોટી બહેન ને છોડીને જાય છે? બીજો કોઈ રસ્તો નથી ને મમ્મી? નહીં આદી, હું તને ક્યાંય નહીં જવા દઉં. જો બેટા, તું મારો એકનો એક દીકરો છે, અરે મારી જિંદગી જીવવાનો આધાર છે. કીધું ને, હું તને ક્યાંય નહીં જવા દઉં. હું સમજાવીશ ને બહુને, કઈ નહીં કરે, કોઈ કેસ નહીં કરે. તમે સમજાવશો મને? અરે મારે કેવી રીતે જીવવું એ મારે જોવાનું છે. હું મારી પત્ની સાથે કેસ કબાડામાં પડવા નથી માંગતો, એની સાથે શાંતિથી રહેવા માંગુ છું. જ્યાં સુધી હું આ ઘરમાં રહીશ ને ત્યાં સુધી એ કોઈ દિવસ આ ઘરમાં આવવાની નથી, અને મારે એની સાથે કોઈ સંબંધ નથી બગાડવો. તમારે જો આ એક દીકરી તો ગઈ છે, માની લો એક દીકરો પણ નહોતો. આ શું બોલે છે આદી? તને તો સમજવાની કોશિશ તો કર બેટા. હું બધું સમજી ગયો છું, અને મેં સમજી વિચારીને જ નિર્ણય લીધો છે, અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે. સાચું કહું તો આ બહાનું હતું એ કોઈ કેસ નથી કરવાની,
પણ આ મોટી બેન લગ્ન કરીને જવાની નથી, એટલા માટે મેં નક્કી કર્યું છે કે હું જ આ ઘર છોડીને જતો રહું, જેથી કરીને અમે લોકો તો એક થઈને રહી શકીએ. આવું કરવાની જરૂર નથી, એને કોઈક સારું પાત્ર મળશે એટલે હું પરણાવી દઈશ. હું એને ના નથી પાડતી આદિ. જો બેટા સમજવાની કોશિશ કર, આપણે કોઈક સારો છોકરો શોધીને એને ગમે તો એ ભલે ન ગમે પરણાવી દઈશ. બસ તું કે હવે રહેવા દો. જો તમારે એવું જ કરવું હોત ને તો મેં અત્યાર સુધી ઘણા છોકરા બતાવ્યા હતા ત્યારે તમે હા ના પાડી શક્યા, એ હા નહોતી પાડતી. ને હવે અચાનક તમે કહો છો કે લગ્ન કરાવી દેશું. હવે હું બિલકુલ રાહ જોઈ શકું એમ નથી, અને મેં એને કહી દીધું છે કે હું આવું છું એટલે આવું છું અને હું જાઉં છું. હું નિરાધાર થઈ જઈશ બેટા. તું જવાની વાતને માંડી વાળને. મને માફ કરો. હા આદિ, મારી વાત તો સાંભળ. આદિ, કઈ રીતે સમજાવું કે શું થયું? હા, જીવન હવે કઈ કામનું જ ન રહ્યું. મને ભગવાને 3 સંતાન આપ્યા, પણ 3માં જમીન ગાડાનો ફરક છે. અરે, મારા 2 સંતાન ખાલી ને ખાલી પોતાનો વિચારે છે, અને એક તું છે કે તે ક્યારે પોતાનું વિચાર્યું જ નહીં. પોતાની જિંદગી માટે ન વિચાર્યું, પોતાની જાત માટે ન વિચાર્યું, તે તારી આખી જિંદગી મારી પાછળ વેડફી નાખી. અને મને એ પણ ખબર છે કે સારા સારા માગા આવતા હતા અને તું જાણી જોઈને ના પાડતી હતી, કારણ કે તારે લગ્ન નહોતા કરવા. આ વાત સાચી છે ને? કઈ થી દામિની ના કરે? મળી દામિની, મળી રોનકને. છોકરામાં કોઈ વાંધો નથી, પણ મારી જ દીકરી, મારી દીકરી મને ક્યારેય સમજી ન શકે. બસ એના મતે તો તું એક જ ગુનેગાર છે કે તારા હિસાબે એ બંનેની જિંદગી બગડી છે. અને અત્યારે જેની પાછળ મેં મારો આખું આખું આપી દીધું ને, એવો મારો દીકરો, એ પણ મને અને આ ઘરને છોડીને બહુ બહુ દૂર જતો રહ્યો છે. હવે શું કહો છો મમ્મી તમે? હા બેટા, તું પણ હવે કોઈક સારો છોકરો જોઈને લગ્ન કરી લે. મારી ચિંતા નહીં કરતી. મારી ચિંતા એમ પણ ક્યાં ધામિનીએ કરી છે, એમ પણ ક્યાં મારા દીકરાએ કરી છે, કે નથી તો કુદરતે કરી. અને મને મારા ધણીથી પણ વિખૂટી પાડી દીધી. બેટા, હું મારું જીવન રાજી ખુશીથી વૃદ્ધાશ્રમમાં કાઢી લઈશ, પણ મારે એવું લાંછન તો નથી લાગવા દેવું કે એક માએ પોતાની દીકરીની જિંદગી બગાડી છે. એક માના કારણે એક દીકરીના સપના અધૂરા રહી ગયા છે. એક માના કારણે, એક માને સાચવવાના કારણે એક દીકરીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. મારે નથી થવા દેવું. મમ્મી, આવું શું કામ બોલો છો તમે? અને કોઈ તમને કાઈ નહીં કે, કેમ કે મારે જે જોતું હતું ને એ મને મળી ગયું. હા, દામિની, હાદીભાઈ, એ બંનેથી અત્યારની જે મારી જિંદગી છે એ સૌથી બેસ્ટ છે. કેમ કે અત્યારે મારી પાસે મારી મા છે, જેની હું સેવા કરવા માંગતી હતી, જેની સાથે હું રહેવા માંગતી હતી, એ છે. એટલે તમે એવું તો વિચારતા જ ને કે મારે જે જોતું હતું એ મને ના મળ્યું. મારે જે જોતું હતું ને એ મને મળી ગયું છે. બેટા, હજી કહું છું,
તારી સામે આખી જિંદગી પડી છે, તો શું કામ મારી પાછળ વેડફવા માંગે છે? મારું તો થઈ જશે. અરે, વૃદ્ધાશ્રમમાં રહીને સારા મિત્રો બનશે અને એકબીજાના સહારે જિંદગી નીકળી જશે. તારે તારી જિંદગી બગાડવાની કોઈ જરૂર નથી. હે માની, સેવા કરવી એને તમે જિંદગી બગડી કહો છો? ના મમ્મી, જેના નસીબમાં મા બાપની સેવા આવે છે એ તો ભાગશાળી સંતાન કહેવાય છે. મારા નસીબમાં બાપની સેવા તો નથી, પણ માની સેવા તો છે ને, એ હું કરવા માંગુ છું મમ્મી. એની તમે ના ના પાડો. હા મમ્મી, તમે મને લગ્ન કરવાનું નહીં કહો, મારે તમારી સાથે રહેવું છે.